हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन लेक्चर सीरीज। आई एम प्रकाश विडजिया एंड नाउ द स्टार्ट ऑफ क्वेश्चन नंबर 7। एनर्जी एंड मोमेंटम इन इलेक्ट्रोमैग्नेटिक वेव। इलेक्ट्रोमैग्नेटिक वेव माटेनी एनी एनर्जी एंड मोमेंटम आपणे जोवानुं छे। तो द एनर्जी पर यूनिट वॉल्यूम स्टोर्ड इन इलेक्ट्रोमैग्नेटिक वेव, तो खास जे इक्वेशन याद राखवानुं छे कि जे एनर्जी छे ई एकम कद दीठ કેટલી એનર્જી વપરાય છે એના માટેનું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટેનું જે આ ઇક્વેશન છે ખાસ યાદ રાખવાનું છે, એક એક માર્કમાં પૂછાઈ શકે છે। તો U ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એપ્સિલોન 0 ઇ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન મ્યુ 0, વેર ઈ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બી એટલે મેગ્નેટિક ફિલ્ડ છે। એપ્સિલોન 0 એટલે શું છે? ઇલેક્ટ્રિકલ પરમિટિવિટી, અને મ્યુ 0 શું છે? મેગ્નેટિક પરમિએબિલિટી। ઓકે, તો ખાસ યાદ રાખજો, જો એનર્જી પર યુનિટ વોલ્યુમ સ્ટોરેડ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટેનું ઇક્વેશન યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન મ્યુ 0, ઇક્વેશન નંબર 1। નાવ ઇન ધ કેસ ઓફ મોનોક્રોમેટિક પ્લેન વેવ, મોનોક્રોમેટિક પ્લેન વેવ માટે આપણે જોયું તો શું થાય? વી ઇઝ ઇક્વલ ટુ 1/μ0 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ સી છે, તો અહીં બી મ્યુ 0 અને એટલે તમે શું કહી શકશો? મ્યુ 0 એટલે બી અને એપ્સિલોન 0 એટલે ઈ, તો સી ઇઝ ઇક્વલ ટુ 1/√ ઈ ઇન્ટુ બી, તો સ્ક્વેર કરી નાખો શું થઈ જાય? સી સ્ક્વેર બી સ્ક્વેર અપોન ઈ સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર અપોન સી સ્ક્વેર। તો આવું ઇક્વેશન થશે, આપણે આવી ગયું છે મોનોક્રોમેટિક વેવ માટેનું। તો નાવ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયાથી આપણે બી સ્ક્વેરને કરતા કર્યા છે, તો મ્યુ 0 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર બનશે। બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/c સ્ક્વેરની જગ્યાએ મ્યુ 0 એપ્સિલોન 0 આવી જશે, અંડર રૂટમાં હતું તો સ્ક્વેર હતો એટલે એનો સ્ક્વેર થઈ જાય, તો મ્યુ 0 એપ્સિલોન 0 ઇન્ટુ ઈ સ્ક્વેર, ઇક્વેશન નંબર 2। સો ધ ઇલેક્ટ્રિકલ એન્ડ મેગ્નેટિક કોન્ટ્રીબ્યુશન આર ઇક્વલ, એટલે કે મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ જે ઇક્વેશન છે કેવા થાય? ઇક્વલ થાય કેની સાપેક્ષે? તો સી, સી ઇઝ અ લાઇટિંગ અ વેલોસિટી। નાવ પુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 2 એન્ડ ઇક્વેશન 1, તો ઇક્વેશન 1માં આપણે બી સ્ક્વેરની જગ્યાએ ઇક્વેશન 2 મળ્યું છે એ મૂકવાના છે, તો યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની જગ્યાએ શું આવી જશે? જે આપણે ઇક્વેશન ફાઇન કરવી, મ્યુ 0 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર બી સ્ક્વેરની જગ્યાએ શું મૂક્યા છે? મ્યુ 0 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર અપોન મ્યુ 0, તો અહીં મ્યુ 0 અને મ્યુ 0 કેન્સલ એન્ડ આઉટ, તો શું વધશે? યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર વત્તા એપ્સિલોન 0 ઇ સ્ક્વેર, તો એપ્સિલોન 0 ઇ સ્ક્વેર અને એપ્સિલોન 0 ઇ સ્ક્વેર 2 એપ્સિલોન 0 ઇ સ્ક્વેર અને 2 કેન્સલ થઈ જવાના છે, તો શું વધશે? એપ્સિલોન 0 ઇ સ્ક્વેર, તો યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇ સ્ક્વેર મળ્યા છે। તો એ એટલે આપણે વેવ ઇક્વેશન હતું, ઇઝ ઇક્વલ ટુ ઇ 0 કોસ કે ઝેડ માઇનસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા ફેઝ કોન્સ્ટન્ટ, તો એની જગ્યાએ મૂકી દો તો એપ્સિલોન 0 ઇ સ્ક્વેરની જગ્યાએ શું આવશે? ઇ 0 સ્ક્વેર કોસ વર્ગ ઇન્ટુ કે ઝેડ માઇનસ ઓમેગા ટી પ્લસ ડેલ્ટા, ઇક્વેશન નંબર 3। તો એનર્જી ફ્લક્સ ડેન્સિટી ટ્રાન્સપોર્ટેડ બાય ધ ફિલ્ડ, અહીં આપણે ઇક્વેશન નંબર વેવ ઇક્વેશન આપણે ફાઇન કરી નાખ્યું યુ નામનું। ઓકે, હવે આપણે આની ઉપરથી બીજા ઇક્વેશનો ફાઇન કરવાના છે, યાદ રાખજો। તો યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇ 0 સ્ક્વેર કોસ વર થીટા, સોરી કોસ વર કે ઝેડ માઇનસ ઓમેગા ટી પ્લસ ફેઝ કોન્સ્ટન્ટ ડેલ્ટા। નાવ ધ એનર્જી ફ્લક્સ ડેન્સિટી ટ્રાન્સપોર્ટેડ બાય ધ ફિલ્ડ ઇઝ ગિવન બાય ધ પોઇન્ટિંગ વેક્ટર, તો પોઇન્ટિંગ વેક્ટર આપણે આગળ યુનિટમાં જોવાનું છે, જે બાકી છે એટલે ખાસ અહીં એટલું યાદ રાખજો। પોઇન્ટિંગ વેક્ટર એસ ઇઝ ઇક્વલ ટુ 1/μ0 ઇન્ટુ ઈ ક્રોસ બી, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડનો ક્રોસ કનેક્શન પરમિએબિલિટી સાથે એને શું થાય છે? પોઇન્ટિંગ વેક્ટર, તો પોઇન્ટિંગ વેક્ટર એસ ઇઝ ઇક્વલ ટુ 1/μ0 ઇન્ટુ ઈ વેક્ટર ઇન્ટુ બી વેક્ટર ફોર મોનોક્રોમેટિક વેવ પ્રોપેગેટિંગ ઇન ધ ઝેડ ડાયરેક્શન। હવે ઝેડ ડાયરેક્શન માટેનું વેવ ઇક્વેશન જોવાનું છે, તો શું થશે? એસ ઇઝ ઇક્વલ ટુ
सी एप्सिलॉन जीरो ई स्क्वेर अँ आप साबित करूँ थी वन अपॉन म्यू जीरो और ई जीरो आप साबित कर शूँ था कि वन अपॉन सी आ वन अपॉन सी स्क्वेर तो सी इंटू आ तो अँ आप आनीर थी आ इक्वेशन बनावा शू तो सी इंटू एप्सिलॉन जीरो ई स्क्वेर ई जीरो स्क्वेर कोस स्क्वेर के जेड माइनस ओमेगा टी प्लस डेल्टा ने जेड डायरेक्शन मेटो जेड कैरेट ओके तो एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर कोस स्क्वेर एट्ले शूँ तो आप आटलू इक्वेशन तो कि यू नामन इक्वेशन है तो सी इंटू यू इंटू जेड कैरेट तो शूँ था एस पे पॉइंटिंग वेक्टर तो एस इज इक्वल टू सी यू जेड कैरेट ओके बीजू इक्वेशन मिलू फोर इन अ टाइम डेल्टा टी अ लेंथ सी डेल्टा टी आप वेलोसिटी माटे ले तो वी इज इक्वल टू डेल एक्स अपॉन डेल टी हो तो डेल एक्स बराबर शूँ थे वी डेल टी थे तो यज रीते अँ लेंथ शूँ था सी डेल टी सी एट्ले वेलोसिटी से पास थ्रू एरिया ए कैरिंग विथ इट एन एनर्जी यू एस सी डेल टी तो कि एकम क्षेत्रफल दीठ पसार थती एनर्जी केटली हो तो खास याद रखो कि यू एट्ले कि एनर्जी है एट्ले एकम क्षेत्रफल से क्षेत्रफल दीठ सी डेल टी एट शू है लेंथ है लाख एका एकम कद दीठ पसार थती एनर्जी है तो एनर्जी पर यूनिट टाइम पर यूनिट एरिया ट्रांसपोर्टेड बाय द वेव इज देरफोर यू सी तो कि एकम टाइम एट एकम समय में एकम क्षेत्रफल दीठ पसार थती एनर्जी केटली हो तो यू इंटू सी एट एनर्जी है एनी वेलोसिटी है तो एरिया दीठ लंबाई आपेली है आ कोई वेक्यूम मेटनी आ एरिया है आनी लेंथ है तो एरिया दीठ लेंथ में एट्ले कद आवशे एरिया इंटू लेंथ एट तमने शूँ मैं वॉल्यूम मैं तो वॉल्यूम में जितला व्यक्ति पसार थाय से तो यू सी इंटू एनर्जी यू तो शूँ था यू इंटू सी अँ पूछी रीते यू इंटू सी नाव इलेक्ट्रोमेग्नेटिक फील्ड नॉट ओनली कैरी एनर्जी दे ऑल्सो एनर्जी मोमेंटम सो द मोमेंटम डेन्सिटी स्टोरेड इन द फील्ड मोमेंटम स्टोरेड मेटन इक्वेशन है जी वेक्टर इज इक्वल टू वन अपॉन सी स्क्वेर इंटू एस वेक्टर तो मूकी दियो किंमत फॉर मोनोक्रोमेटिक प्लेन वेव मेटन जो एस नु मिलू थू तो जी इज इक्वल टू वन अपॉन सी स्क्वेर एस मैं शूँ थू सी यू जेड कहते तो सी इंटू यू एट शूँ ई जीरो एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर को स्क्वेर के जेड माइनस ओमेगा टी प्लस डेल्टा इंटू जेड कहते तो सी ने सी उड़ी जाए तो शूँ वे सी स्क्वेर में मात्र सी वे तो वन अपॉन सी एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर को स्क्वेर के जेड माइनस ओमेगा टी प्लस डेल्टा इंटू जेड कैरेट इक्वेशन पर फोर्थ पर लीधेलू है तो जी मैं शूँ मिलू आपने जी इज इक्वल टू वन अपॉन सी इंटू आटलू आपने के मूँ है यू जो तो यू इंटू जेड डायरेक्शन तो एवरेज ऑफ कोसाइन एन स्क्वेर ओवर अ कम्प्लीट साइकल इज वन बाय टू तो कि आप दरेक वेव मेटनी श्रृंग ने गर्त लई सकी तो अर्धी साइकल ने शूँ कहवाय फेज कहवा तो एट्ले कि आखा वेव में अर्धु लै लो ए वन बाय टू आई गयू है तो एवरेज वेल्यू आई जाए तो एवरेज यू फंक्शन इज इक्वल टू वन बाय टू एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर तो एस में शूँ बन सन बाय टू सी इंटू एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर इंटू जेड डायरेक्शन मैं जी में शूँ मैं तो वन अपॉन टू सी इंटू एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर इंटू जेड कैरेट तो एवरेज पावर पर यूनिट एरिया ट्रांसपोर्टेड बाय द इलेक्ट्रोमेग्नेटिक वेव इज कॉल्ड द इंटेन्सिटी इंटेन्सिटी मेटनी डेफिनेशन है तो एवरेज पावर पर यूनिट एरिया कि एकम क्षेत्रफल दीठ जो पावर मे एना सरेराश तमे काटो छो कि इलेक्ट्रोमेग्नेटिक वेव है यहाँ द्वारा पसार थाय तो शूँ कहें इंटेन्सिटी कही सकता है कि एकम क्षेत्रफल दीठ पसार थता इलेक्ट्रोमेग्नेटिक वेवना पावर ने शूँ कहवाय इंटेन्सिटी कहवाय इंटेन्सिटी मेटो आए थे तो एवरेज एस इज इक्वल टू वन बाय टू सी इंटू एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर है तो रेडिएशन प्रेशर मेटन इक्वेशन है पी इज इक्वल टू वन अपॉन ए इंटू डीपी अपॉन डी टी फोर्स मेटो एफ अपॉन ए पावर एट प्रेशर एट शूँ है एकम क्षेत्रफल दीठ लागत बल तो डीपी अपॉन डी टी तो वन बाय टू एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर तो पी इज इक्वल टू शूँ था एप्सिलॉन जीरो ई जीरो स्क्वेर है सी छेद में ऊपर नीचे गुणी दियो तो सी एप्सिलॉन जीरो शूँ था आ इंटेन्सिटी मिली जाए वन अपॉन सी सॉरी आई अपॉन सी मिली जाए अँ तुम डिवाइडेड ने
मल्टीप्लाय सी करी नाखो ने आई एम सी वाई मल्टीप्लाय सी करी नाखो तो आटला बराबर शूँ है आई है तो उपर आई सी छेद में वीता है तो आई अपॉन सी। तो अँ रेडिएशन प्रेशर मेट इक्वेशन तमने मिली गयु तो अँ आप आ क्वेश्चन पूरा थाय इलेक्ट्रोमेग्नेटिक वेव मैं आप एनर्जी ने मोमेंटम अँ जोई लीधी है त्रण यू पॉइंटिंग वेक्टर एस और डेन्सिटी मेटू जी एनी पर रेडिएशन प्रेशर इंटेन्सिटी मैं आप पांच इक्वेशन जो है। सो थैंक यू सो मच स्टूडेंट वॉचिंग माय वीडियो।